કે સંસ્થાની વાત કરો છો, તેમાં અંદાજિત જે કમ્પ્લેનની સંખ્યા છે તે કેટલી હશે? કમ્પ્લેનની સંખ્યા અત્યારે એટલે નહીં આપી શકું, કારણ કે પોલીસના આંકડા છે અને મને પોલીસના આંકડા આપવાનો કહેવાયું. ડોમેસ્ટિક વાયલન્સ એટલે જે ઘરની જે પેલી જે અત્યારે જે 205 નો લોક 2005 નો જે કલમ કહી વધારે ડોમેસ્ટિક વાયલન્સ છે. અને એમાં બી પાછા બે ટાઈપ છે, એકચ્યુઅલી તમે મને પતાવવાના દીધું. એમાં બી પાછું એવું છે કે એક તો ઇમરજન્સી લાઈન એટલે તમારી જોડે થતું હોય ને અમે પોલીસ દોડાઈએ. બીજું કે તમારી જોડે થઈ ગયું હોય, હવે તમારી જોડે જયારે થઈ ગયું છે ત્યારે અમે છે ને એ લોકોને અમે કઈ કાઉન્સેલિંગ નથી કરતા, અમારું કામ નથી. અમે આઈધર એ લોકોને કહીએ કે તમે અગર જેટલે થશે કે તમારે જઈને પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવી પડશે, બીજી વાર તકલીફ સાથે તમારે અમને કહેવું પડશે. કારણ કે વી આર ઇમરજન્સી લાઈન, કે તમને પ્રોબ્લેમ થાય ને અમારું કામ તમને બચાવવાનું છે. અને એ સિવાય તમારે જે બીજું છે તો તમારે આંબી પોલીસ સ્ટેશન જઈને હેન્ડલ કરવું પડશે. એટલે આ બધી જે તમે સર્વિસીસ કહો તો આના લીધે એક વાર તમને કહી દઉં કે આનો એટલો વધારે પડતો યુઝ ચાલી રહ્યો છે, યુઝ ઇન પોઝિટિવ યુઝ નોટ નેગેટિવ યુઝ, કે જે જે જેન્યુઅન અમને આઈ એમ વેરી હેપી ટુ સે કે અમારે ત્યાં તમે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશો પેલા કહું કે અમારે ત્યાં પેલા ખોટા કોલો નથી આવતા જે નોર્મલી આવે પેલા આડાવાળા કોલો, અમારે ત્યાં જેન્યુઅન કોલ આવે છે. અને બીજી વાત જસ્ટ આ તો હજી એક એડ કરવા માંગુ છું કે ભલે લેડીઝ લાઈન છે પણ ઘણી વાર જેન્ટ્સ બી હેલ્પ કરે, જેન્ટ્સ બી ફોન કરે છે એ લોકોના પ્રોબ્લેમ કઈ છે. સેવા આપી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ. થેન્ક યુ તમે મને આ પૂછ્યું એટલે કે આનાથી તમારા માધ્યમથી આ તમારા માધ્યમથી લોકો જે જ્યારે વાત સાંભળતા હોય એ લોકો બી પ્લીઝ તમે હિંમત